સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદુલિયા પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે આવેલા હિંમતનગરના ઘડોડાના ત્રણ યુવક તથા એક આદિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું તો પ્રાંતિજ હિંમતનગર માણસા ફાયર ટીમ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ બાદ ચારેયની લાશ મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી હતી પ્રાંતિજના સાદુલ્યા પાસે આવેલ સાબરમતી નદીમાં રવિવારની સાંજના સમયે હિંમતનગરના ગઢોડા ગામમાં રહેતા કેટલાક લોકો ગણેશ વિસર્જન માટે અહીં આવ્યા હતા અને ગણેશની મૂર્તિનું વિસર્જન બાદ ત્રણ યુવકો સંજય બાબુભાઈ પટેલ ઉંમર વરસ સત્તર રહે ગોધરા સુરજ પ્રકાશભાઈ પટેલ ઉંમર વરસ પંદર રહે ગઢોડા અજયભાઈ ઈશ્વરભાઈ રાવર ઉંમર વરસ બાવીસ પાણી જોઈને પાણીમાં નાહવા પડ્યા હતા જેમાં ત્રણેય યુવકો ડૂબવા લાગતા બુમાબૂમ થતા સાથે આવેલામાંથી રાવર ઉંમર પંચાવન પાણીમાં બચાવવા માટે ગયા હતા પણ પાણી ઊંડું હોવાથી તેઓ પણ પાણીમાં ડૂબ્યા હતા અને ચારેય પાણીમાં ઘરકાવ થયા હતા તો આ અંગે ચાર પ્રાંતિજ ફાયર ટીમ તથા પ્રાંતિજ પોલીસ તથા એકસો આઠને કરવામાં આવતા ઘટના સ્થળ દોડી આવ્યા હતા તો પ્રાંતિજ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને હિંમતનગર ફાયર ટીમને જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી અને અંધારું થતાં જર્મર વરસાદ વર્ષે એક યુવકની મૃત હાલતમાં મરી આવ્યો હતો તો બીજા દિવસે પ્રાંતિજ હિંમતનગર માણસા ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં એક યુવકની મૃત હાલતમાં લાશ મરી આવી હતી અને ત્યારબાદ યુવક અને આદેડની લાશ પર મૃત મળી આવી હતી તો માણસા પોલીસ સ્ટેશનની હડ લાગતા માણસા પોલીસ ગુનો નોંધી મૃતકની માણસા પીએમ મોકલી આપ્યું હતું સંજય રાવલ ટીવી પ્રાંતિ